પ્રાચીન પ્રાંચી તીર્થના માધવરાય મંદિરના મહંતે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ. સોરઠની ભૂમિ સાથે ભારતભરમાં પ્રખ્યાત એવી પ્રાંચી તીર્થમાં આવેલા માધવરાય મંદિરના મહંતે ભગવાનને લજવ્યો હોવાની સનસનીખેજ કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી હતી. આ ચકચારી કિસ્સામાં પીડિતાના જણાવ્યા મુજબ પ્રાંચી તીર્થમાં માધવરાય મંદિર દર્શને આવતી ત્યારે પરિણીતાના મહંતે ઋષિગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી દ્વારા સેવા પૂજા માટે બોલાવવામાં આવતી હતી અને બાદમાં તેની પ્રેમજાળમાં ફસાવીને મંદિરની જગ્યાના પવિત્ર ગાદીપતિના રૂમમાં સાફ સફાઈ માટે કરવા જતી ત્યારે પાછળથી મહંત આવી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલ હતો. પરિણીતાના જણાવ્યા મુજબ મહંત દ્વારા તેણીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેના પતિ અને બાળકોને છોડી દેવા જણાવેલું, જેથી પ્રેમાંત પરિણીતાએ તેના પતિને છૂટાછેડા આપી દીધેલા અને બાળકોને પણ તેના પતિને સોંપી દીધેલા હતા. બાદમાં મહંત દ્વારા આબુ અંબાજીના મંદિરે લગ્ન કરવાની લાલચ આપી લઈ ગયેલો અને જ્યાં પણ ગેસ્ટ હાઉસના રૂમમાં બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારેલ, જ્યાં પરિણીતાએ લગ્નની વાત કરતા ફરી પ્રાંચી જઈને લગ્ન કરીશું તેવું જણાવ્યું હતું. આમ વારંવાર લગ્નની લાલચ આપી લંપટ મહંત પરિણીતાનો દેહ ચૂતતો રહ્યો. બાદમાં આખરે લગ્નની ચોખ્ખી ના પાડી દેતા મહંતે મંદિરના રૂમમાં ગોંધી રાખેલી અને મોકો મળતા પીડિત પરિણીતાએ લંપટ મહંતના મોબાઈલમાંથી જ તેના પતિને ફોન કરીને તેને ફસાઈ ગયા હોવાની વાત કરી. તેના પતિ અને સાસુ તેને મહંતની ચંગુલમાંથી છોડાવવા માટે આ સમયે આવી પહોંચ્યા હતા. મહંતે તેને આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપેલી હતી. પ્રાચી મુકામ પે મારા મેરેજ થયેલા હતા, 5 વર્ષ થયા. એ બાદ અમે માધવરાય મંદિરે અવારનવાર દર્શન કરવા જયેલા હતા. એ બાદ અમને એ બાપુ દર્શન માટે સેવા માટે બોલાવતા હતા. પછી એણે મને પ્રેમઝાળમાં ફસાવેલ હતી, એના વરસ દિવસ થયું. પછી અવારનવાર એ અમને બોલાવતા, પછી પ્રેમઝાળમાં બહુ જ ફસાવી દીધી. એ બાદ મને છૂટું કરવાનું જાણ કરી કે તું આ બધું છૂટું કરી નાખ તો હું તારી હારે મેરેજ કરીશ, તારા બાળકો મૂકી દે બધું, હું તારી હારે મેરેજ કરીશ. એને મેરેજ થઈ ગઈ એ મને ખબર હતી નહીં. ત્યાં હું સેવા પૂજા કરવા જતી, ગાદીપતિ રૂમ છે એની ઉપર મને વાળવા ચોળવા બોલાવતા, તો હું ત્યાં વાળવા ચોળવા ગઈ તો વાહેથી મને પકડી લીધી. પછી બળાત્કાર કર્યો, પછી મેં ના પાડી કે તો આવું બધું ન થાય. તો એ કે હવે આ બધું થઈ ગયું હે, તો એ કે આ બધી વાત કોઈને કરીશ તો હું તને મારી નાખીશ. પછી મેં છૂટું કરી નાખ્યું, બાળકોને બધું મૂકી દીધું. પછી એણે મારી તમારી સાથે આવું દુષ્કર્મ કર્યું ને ક્યાં સ્થળે કર્યું? ત્યાં પ્રાચી મુકામ ગાદીપતિ રૂમ છે એની ઉપર. શું કરતો? એ જબરજસ્તી કરતો, હું ના પાડતી કે ભાઈ આ બધું ના, મેરેજ પછી કરશું. તો કે ના, એ કે આ મને પહેલાં આપી કે આવું બધું. તો એણે આથી 3-4 વખત આવું બધું મારી ઉપર બનાવ બનેલા છે. પછી અમે અંબાજી ગયા હતા, તો અંબાજી એણે મને એમ કીધું કે ત્યાં અંબાજી આપણે જઈશું ને મેરેજ કરશું. પણ ત્યાં મારી હારે જબરજસ્તી થઈ, મેં ના પાડી કે આ બધું લગ્ન પછી થાય, અત્યારે હું ન કરું. તો એ મને જબરજસ્ત ત્યાં અંબાજી ગેસ્ટ આઉટ. પછી અંબાજીમાં અમે બધું ફર્યા હર્યા, પછી મેં એને મેરેજનું કીધું કે આપણે ક્યારે મેરેજ કરવા, તો કે આપણે પ્રાચી જઈને પછી કરશું. એ કે તો પ્રાચી કૈરાણીને ન્યાય મારી હારે જબરજસ્તી કરી, હું ના પાડતી હતી તોય મારી હારે કરી. પછી અમે અંબાજીથી આવ્યા તો મારા પપ્પાની ઘરે ગઈ, 3-4 મારા પપ્પાના ઘરે ગઈ. ત્યાંથી મને ધમકાવી ઉઠાવીને પ્રાચી ગાદીપતિ રૂમમાં ઉપર લઈ ગયો. પછી ત્યાં મને બળાત્કાર કર્યો જોરદાર. પછી મેં કીધું કે ભાઈ આ નહીં, મેરેજ પછી આપણે કરશું આવું બધું. તો એણે ન માન્યો, તો ધરારથી બળાત્કાર કર્યો. તો એ પછી એના જ મોબાઈલમાં મેં મારા ઘરવાળાને આગલા ઘરવાળાને ફોન કર્યો કે આવી રીતના આમ થયું હતું. તો એ અને એની મા મને છોડાવી ગયા. તો એ બાવો હતો, તો એણે કીધું કે ભાઈ તું આ વાત કોઈને કરીશ, મારા ઘરવાળાને ને મારા હાહુ એ હતા ને એમ કીધું કે આ વાત કરીશ તો તારા બે છોકરાઓને જાનથી મારી દેવાની ધમકી આપી હતી. જો કે પોલીસ મથકમાં ગુનો નોંધતા જ આરોપી લંપટ મહંત ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને 5 માસ સુધીમાં પોલીસના હાથે ઝડપાયો ન હતો. જો કે આ પોલીસે ચોપડે ફરાર સમય દરમિયાન સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મેળવવા હવાત્ય મારેલ, પરંતુ કોર્ટ આ લંપટ મહંતની અરજી કાઢી નાખતા આખરે પોલીસના શરણે જવા સિવાય વિકલ્પ ના રહેતા સોમવારે એકાએક સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીડિતાના કહેવા મુજબ આ સાધુના વેશમાં શેતાન છે અને રાજકીય વગ ધરાવતો હોય અને આ લંપટ મહંત દ્વારા રાજકીય અને વગદાર લોકો મારફતે ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહેલ છે. આટલા સમયથી તમારી સાથે આ બધી આખી ઘટનાઓ બનતી હતી, પોલીસ ફરિયાદ શા માટે નહોતા કરતા? પણ મારા છોકરાઓની અને એની બહુ બીક હતી. એ લોકોને બાવાજીને એને રાજકારણ બહુ મોટું હતું અને મારા છોકરાઓને મારી નાખવાની ધમકી આપતા હતા, એટલા માટે આ ફરિયાદ મોડી કરવા આવી હતી. આ 10 દિવસ પહેલાં ફરિયાદ કરેલી હે, તો પોલીસ કંઈ ધ્યાન આપતી નથી. અમે અવારનવાર જઈએ હે પણ કોઈ જવાબ આપતી નથી. પછી એ લોકોના બધા માણસો આવે છે કે આ ફરિયાદ તમે ખેંચી લ્યો,
બધું રાજકારણ ને એવું બધું બહુ મોટું મોટું હોય, એમાંથી અમને દબાવે છે એ લોકો કે આ રાજકારણી છે, તમે આ બધું ખેંચી લો ફરિયાદ, તમે આ પોલીસ કઈ કાર્યવાહી કરતી નથી, આ 10 દિવસથી અમે ફરિયાદ નોંધાવેલ છે. અચ્છા, તમને સમજાવવા માટે કોણ કોણ આવે છે? બધી એના બધા રાજકારણીઓ આવેલા. મારા ઘરવાળાએ મને હિંમત આપી કે ભાઈ આ તું બધું કર, હું તારા ભેગો હું, અને આ મેં ન કર્યું હોત તો આવી કેટલીક છોકરીઓની જિંદગી બગડત, અને ત્યાં માધવરાએ બેનું દીકરીયું જાય છે એની સેફટી કોઈ છે નહીં, ક્યારે પણ આ બધીને ઝાડમાં ફસાવે એનું કોઈ નક્કી નથી. સમગ્ર તમારી પર જે દુષ્કર્મ કર્યું છે એનું નામ શું છે, શું પોલીસ ફરિયાદ આખી તમે નોંધાવી છે, આપણી વાત કરો. એનું નામ ઋષિગીરી રાજેન્દ્રગીરી ગોસ્વામી છે. એણે અવારનવાર મારી હારે બળાત્કાર કર્યા છે. પોલીસ કેસ તમે કર્યો છે આ 10 દિવસ પહેલાં, પણ કોઈ કાર્યવાહી થયેલ નથી. આ બાઓ છે ને નરાધમ છે, આ કોઈ સંત નથી, આ કોઈ પાપી છે. આને આવું બધું છોકરીઓને કેટલી ઝાડમાં ફસાવી અને આવું બધું બહુ કામ કરે છે. આ સાધુ નથી પણ શેતાન છે, આને બધી સજા દેવડાવી જરૂરી છે. ફરિયાદ 10 દિવસથી આ કરી છે, આ પોલીસ ફરિયાદ ધ્યાન દેતી નથી બરાબર છે. આ નહીં થાય તો અમારા જીવને અને મારા ઘરવાળાને અને મારા બાળકોને બહુ જોખમ છે. આ ફરિયાદ આગળ નહીં થાય તો હું દવા પીને મરી જઈશ. જી ગામમાં જે માધવરાવ મંદિર આવેલ છે એના જે મહંત સેવા પૂજક છે ઋષિગીરી રાજેન્દ્રગીરી, એઓ ત્યાં સેવા પૂજા કરે છે. તો એક બહેન છે એ ત્યાં વારંવાર દર્શન કરવા જતા હતા, જેથી આના સંપર્કમાં આવેલા, અને આ ઋષિગીરીએ એને લગ્ન કરવાની લાલચ આપી અને તેને પ્રલોભન આપી, અને એ પ્રમાણે એના શરીર સુખ એની સાથે માણવામાં આવે. હવે જે આ બહેન છે એ પણ લગ્ન કરેલા છે, એમને 2 સંતાન છે, પણ પછી વારંવાર આ દર્શન કરવા જતા હોય, જેથી આ મહંતે કહ્યું કે તું પહેલાં તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે. એટલે આ બહેને આજથી લગભગ 5 થી 6 વર્ષ પહેલાં લગ્ન કરેલા, એને 2 બાળકો સંતાનમાં છે, અને 1 વર્ષ પહેલાં આ જે બનાવ બન્યો છે એ લગભગ 1/8/2016 શરૂઆત થઈ છે અને 7/5/18 સુધી ચાલેલું છે, અને 28/5 આનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો આ બહેને એના પતિ સાથે છૂટાછેડા લઈ લીધેલા, પછી આની પાસે આવી અને જણાવેલ કે મેં છૂટાછેડા લઈ લીધા છે. તો આ મહંત ત્યાં પણ એને પછી પાછા પ્રલોભન આપતો અને શરીર સુખ માણતો, ત્યાર પછી પાછા લગ્ન કરવાની લાલચ આપી અને આ જે મહંત છે આ બહેનને અંબાજી લઈ ગયેલ અને ત્યાં લગ્ન કરીશું એમ કહીને ત્યાં લઈ ગયેલ, અને ત્યાં પણ લગ્ન નહીં કરી અને બળજબરીથી એની સાથે શરીર સુખ માંડે, જેથી આ બહેનને આના ઉપર શક જતા અને કે આ મારી સાથે લગ્ન નહીં કરે, જેથી એણે આ વાત એના જે છૂટાછેડા લીધેલા એ પતિને કહેતા, એના પતિ એના સાસુ આ બધા આવેલા અને આને ત્યાંથી છોડાવેલી, અને આ બાબતે ફરિયાદ છે એ સુત્રાપવાડા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. આ ફરિયાદ દાખલ થઈ પછી આની તપાસ CPI તાલાલા કરી રહેલ છે, અને ગઈકાલે જે આ ઋષિગીરી રાજેન્દ્રગીરી છે એને 17:00 વાગે અટક કરવામાં આવેલ છે. હાલ એ પોલીસ કસ્ટડીમાં છે. આજરોજ એને કોર્ટમાં રજૂ કરી અને વધુ તપાસ અર્થે રિમાન્ડની માગણી કરવામાં આવશે, અને આ જે મહંત છે આ બહેનને ક્યાં ક્યાં લઈ ગયેલા અને કઈ કઈ જગ્યાએ રોકાયેલા એની સઘન તપાસ કરવામાં આવશે. સાહેબ, વાત કરવામાં આવ્યું તો આ ગુનાના કામે IPC મુજબ કઈ મુજબ કલમ ગુનો દાખલ છે? આમાં IPC જે છે મુખ્ય કલમો 376 છે, 504 છે, 506(2) છે, કે એણે એવી પણ ધમકી આપેલી કે હવે તું જો આ વાત કોઈને પણ કરીશ અથવા જાણ કરીશ તો તારા જે 2 છોકરાઓ છે એને પણ હું જાનથી મારી નાખીશ, એવી પણ ધમકી આપવામાં આવેલી, અને એને ત્યારે ટીકનો માર પણ મારવામાં આવેલો, જેથી 323 અને 506(2) પણ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સર, વાત કરવામાં આવે તો ગુનો દાખલ થયા બાદ કેટલા સમયથી કેટલા માસથી આ આરોપી મહંત ફરાર હતો? એટલે સમજો ને કે જે ગુનો દાખલ થયો 28/5/2018 થી આ મહંત છે એ ફરાર હતા. તેઓ પહેલાં સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે ગયેલા, તો ત્યાં પણ એના જામીન રિજેક્ટ કરવામાં આવેલા. ત્યારબાદ એ હાઈકોર્ટમાં ક્વેશ્ચન માટે ગયેલા ફરિયાદ રદ કરવા માટે, તો હાઈકોર્ટમાં પણ તે ફરિયાદ રદ થયેલી નહીં, જેથી કોઈપણ જગ્યાએ એને સફળતા મળેલી નહીં, અને ગઈકાલે પોલીસે એમને આ ગુનામાં અટક કરવામાં આવેલ છે. સાહેબ, પોલીસમાં કહેવાય છે કે સામેથી રજૂ થયેલા છે કે પોલીસે એને અટક કરેલી?
રજૂ થયેલા છે એટલે કહેવાનો મતલબ કે બંને બાજુ કે પોલીસ પકડવાની કોશિશ કરી રહી હતી અને આને પણ બધે જગ્યાએ પ્રયત્નો કરવા છતાં એને કોઈ પણ જગ્યાએ સફળતા નહીં મળી. સાધુના વેશમાં શેતાની પ્રવૃત્તિ કરતો લંપટ સાધુ હાલ તો પોલીસ સમક્ષ સામેથી રજૂ થતા પોલીસ અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે 5-5 માસ સુધી આ લંપટને પોલીસ શોધી ન શકી અને આખરે પોલીસમાં સામેથી હાજર થયો, જે પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો સર્જી રહ્યા છે. ત્યારે રાજકીય વઘારીય પાંખડી સામે આ પોલીસ કેવી કડક કાર્યવાહી હાથ ધરે છે તે તો સમય જ બતાવશે. રાકેશ પરડવાનો રિપોર્ટ, સોમનાથ.